કોરોના વાયરસ વચ્ચે આજે એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કોરોનાના લીધે જિલ્લામાં મૃત્યુ પામનારા પિતાના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર તેના જ પુત્રોએ કરી દીધો હતો. બાદમાં આરોગ્ય વિભાગની ટીમે આ મૃતકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ભારત દેશની ઐતિહાસિક ખૂબ જ મહાન છે. આ દેશમાં શ્રવણ જેવા પુત્રો પણ જન્મ્યા છે કે જેમને પોતાના આંધળા માતા પિતાને ધાર્મિક યાત્રા કરાવવા માટે ટોકરીમાં બેસાડીને પોતાના ખભા પર ફેરવ્યા હતા. તો બીજી તરફ આ મહાન ઇતિહાસને લાંછન લગાવતી આ ઘટના ડીસા તાલુકામાં બની છે. તાજેતરમાં જ ડીસા તાલુકાના સદરપુર ગામમાંથી 65 વર્ષીય શંકરભાઈ પરમારમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમના કોરોના સેમ્પલ પોઝિટિવ આવતા શંકરભાઈ પરમારને સારવાર માટે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે મોત નિપજ્યું હતું. શંકરભાઈનું મોત નિપજતા જિલ્લા કલેક્ટરની સૂચનાથી શંકરભાઈના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેથી ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરતા મૃતક શંકરભાઈ પરમારના ભાઈ અને પુત્રએ શંકરભાઈનો મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. સગા પિતાના મૃતદેહને સ્વીકારવાનો પુત્ર દ્વારા ઇનકાર કરવામાં આવતા આરોગ્યની ટીમ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે ડીસાની આરોગ્ય ટીમે આજે આ બાબતે પોતાની ફરજની સાથે સાથે માનવતાના દર્શન કરાવીને આરોગ્ય વિભાગની ટીમને જ પાલનપુર મોકલી શંકરભાઈના મૃતદેહને ડીસા લાવ્યો હતો અને ત્યારબાદ ડીસાના સેવાભાવી મનુભાઈ આશાનીના મદદની મૃતદેહ શંકરભાઈ પરમારના મૃતદેહના શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. ડીસામાં આજ સુધીમાં કોરોનાના 17 કેસ નીકળ્યા છે, પોઝિટિવ નીકળ્યા છે. તેમાં છેલ્લે સદરપુર ગામના જે શંકરભાઈ હીરાભાઈ પરમાર, જેમની ઉંમર 61 વર્ષ હતી, તેમનો પોઝિટિવ કેસ 24 તારીખે સેમ્પલ લેવામાં આવી તેમાં નીકળેલ હતો. 26 તારીખે ભણસાલી ટ્રસ્ટમાંથી તેમની તબિયત સારી ન લાગતા, શ્વાસની તકલીફ હતી, ડાયાબિટીસ હતો, તેમને પાલનપુર સિવિલ ખાતે રિફર કરવામાં આવેલ હતા. પાલનપુર ખાતે રિફર કરી તેમની ટ્રીટમેન્ટ સારવાર ચાલતી હતી અને કાલે સાંજે 7:30 વાગે તેમને જે ડાયાબિટીસ હતો તે 500 ઉપર થઈ ગયો હતો અને શ્વાસની પણ તકલીફ હોવાના કારણે એમનું મૃત્યુ થયું. અને તેના સમાચાર અમે તેમના વાલી વારસોને સદરપુર ગામમાં આપેલ. તે લોકોને અમે એમના માટે જવા માટે અમારા 2 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આપ્યા. રાત્રે 2 માણસો એમના સરપંચ દ્વારા, અમારા SDM સાહેબ શ્રી દ્વારા, મામલતદાર સાહેબ શ્રી દ્વારા, સરપંચ દ્વારા કેવડાવીને 2 એમના માણસોને સાથે ગાડીમાં, અમારી આરોગ્યની ગાડીમાં બેસાડીને અમને પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા. તે લોકો જે એમની પિતાની બોડી હતી તેમને અર્ધ સળગેલી હાલતમાં મૂકીને આવતાર્યા. તે બાદ અમને સવારે SDM સાહેબશ્રીનો ફોન આવ્યો કે ભાઈ તમે પાલનપુર ખાતે જે બોડીનું અંતિમ વિધિ કરી છે તેમાં એ બોડી જે છે અડધી બળેલી હાલતમાં પડી છે. તો અમે ડૉક્ટર જીતુ ગોસ્વામી, મેડિકલ ઓફિસર ચેરડા, હું, મારી ટીમ સાથે જે આપણા ડીસાના સેવાભાવી મનુભાઈ આસનાની છે, તે લોકો અમે તરત જ તાત્કાલિક PPE કીટ લઈને ગયા. બોડી જે હતી એ અર્ધ બળેલી હાલતમાં હતી, તેને અમે ગોઠવી, લાકડા સાથે ગોઠવી, મનુભાઈનો પૂરેપૂરો સપોર્ટ લીધો અને અમો જીતુભાઈ, મનુભાઈ અને અમે ત્રણેય જણાએ તેનો પાછો બીજી વાર પૂરેપૂરો અગ્નિસંસ્કાર કરી અને તેની અંતિમ વિધિ પૂર્ણ થઈ ત્યાં સુધી અમે હાજર રહ્યા. તો આજના સંજોગોમાં મારે એ કહેવું છે કે જે બાપાએ તેમને જન્મ આપ્યો, મોટા કર્યા, ધંધે વળગાડ્યા, તે લોકો, તે એમના બાળકોએ જે આજે આ વર્તન, અમાનવીય વર્તન કર્યું છે તે બદલ બહુ મનમાં દુઃખ થયું. અને જે આપણે કોરોનાથી ડરવાની વાત કરીએ છીએ એમને પણ એમ લાગ્યું છે કોરોનાથી ડરશું. અત્યારે આપણે બધાને ખબર છે કે કોરોના વાયરસ કોમ્યુનિટીમાં આવ્યો છે, જેની ઇમ્યુનિટી સારી છે, એને સિમ્પટોમ્સ આવતા નથી. તો આપણે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાથે સાથે માનવીય વલણ પણ અપનાવવાની જરૂર છે. તો આજનો જે પ્રસંગ હતો ખરેખર ખૂબ દુઃખદ હતો. તો આવું ફરીવાર ન બને તે માટે હું, કોરોના વાયરસથી લોકોએ ડરવાની જરૂર નથી, કોરોના વાયરસથી ખાલી આપણે સાવચેતી રાખવાની જરૂર છે. જે મૃત્યુ થયું તેને આપણે PPE કીટ પણ આપી હતી જે લોકો હતા એમને અગ્નિસંસ્કાર કરવા માટે, પરંતુ છતાં પણ જો આવી હાલતમાં એ લોકો મૂકીને જતા રહ્યા તો એ ખરેખર સમાજ માટે સારું નથી. તો ભવિષ્યમાં આવો બનાવ ન માટે તે માટે હું પ્રજાને વિનંતી કરું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી અને આપણા સ્વજન જે ગુમાવી દીધા હોય છે તેના પ્રત્યે પણ આપણે સંવેદના રાખી અને તે પ્રમાણેનું જે એમની અગ્નિસંસ્કારમાં જે છેલ્લી ક્ષણે જે કામગીરી કરવાની હોય તે આપણે પૂર્ણ આપણા હૃદયથી, મનથી, ભાવથી અને
લોકોને આપણે જે મૃત્યુ પામેલ છે તેના આત્માને ઠેસ ન પહોંચે તેવી રીતે થાય તે મારી તમામને વિનંતી છે. તારીખ 29/5/2020 સાંજે 7:30 અરાઉન્ડ અમને માનનીય કલેક્ટર સાહેબ અને CDHO સાહેબનો ફોન આવતા કે સદરપુર ગામના રહેવાસી શંકરભાઈ હીરાભાઈ પરમાર ઉંમર આશરે 60 વર્ષની આસપાસ હતી, જેમનું શ્વાસના બીમારીના લીધે, ડાયાબિટીસના લીધે અને કોવિડના લીધે અવસાન થયેલું હતું. તો એ જાણકારી મળતા અમે લોકોએ ત્યાં હાજર રહેલા એમના પુત્ર અને એમના કાકાનો કોન્ટેક કરતા અમને ફોન સ્વિચ ઓફ કરી અને એ લોકો ત્યાંથી જતા રહેલા ત્યારે ત્યાંના પાલનપુરના THO અનાવાડિયા સાહેબનો ફોન આવેલો કે અહીંયા કોઈ હાજરમાં છે નહીં. તો અમારે અહીંયા આરોગ્ય ડીસાની આરોગ્ય ટીમે સદરપુર ગામે રહેલા એમના બીજા રિલેટિવનો કોન્ટેક કરતા એ લોકોને ત્યાં જઈને અમારી ગાડી લેવા મોકલી હતી. તો એ લોકોએ એવું કીધું કે અમે અમારા પિતાની લાશ અમને જોઈતી નથી, અમને એમના ગામના લાવવા બી નથી અમને, અને તમારે તમારી રીતે જે રીતે નિકાલ કરવો હોય એ રીતે કરી નાખો. તો અમારી આરોગ્ય ટીમને ત્યાં આઘાત લાગેલો અને ત્યાં જેવું વસ્તુ સાબિત થઈ કે જે તે સમયે શ્રવણ જેવા પુત્રએ આંધળા મા બાપને કાવડમાં બેસાડી અને એ લોકોને આખી દુનિયા ફેરવી હતી, ત્યારે આ જમાનામાં જેને મા બાપે એમને મોટા કર્યા, જેમને ધંધે લગાડ્યા, બધું પૂરું કરી આપ્યું, એવા લોકો અત્યારે પિતાની લાશ પણ સ્વીકારવા તૈયાર નહોતા. ત્યારે અમારી આરોગ્ય ટીમે અને અહીંયાના ડીસાના નાયબ કલેક્ટર સાહેબ હિરન પટેલ સાહેબ, મામલતદાર ભાર્ગી સાહેબ અને એ લોકોની મદદ વડે અમે એમને ત્યાંથી લઈ સરકારી ગાડીમાં લઈ અને પાલનપુર ખાતે માનસરોવર ખાતે જે સ્મશાન છે એ જગ્યાએ એમની અંતિમ વિધિ પૂરી કરાવેલી. ત્યારે માનનીય હરિયાણી સાહેબ, ડૉક્ટર જીતેન્દ્ર ગોસ્વામી સાહેબ અને મનુભાઈ આસનાની સાહેબ અને અમારા MPHW અને MPHS પણ ત્યાં હાજર રહેલા હતા અને અમને અહીંયા ડીસાના નાયબ કલેક્ટર સાહેબનો અને મામલતદાર સાહેબનો પૂરો સહકાર મળેલો હતો. કોરોનાના વાયરસને લઈ આજે જે દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો હતા. એક પિતા કે જેને પોતાના સંતાનો માટે આખું જીવન આપી દીધું હોય અને તેના જ સંતાનો પિતાના મૃત પાછળ તેના મૃતદેહને પણ સ્વીકારવાનો ઇનકાર કરે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.